હવે જો 11માં નંબરની રચનામાં તમને શું કીધું છે ક્વેશ્ચનમાં, તો કે જો એસી બરાબર 4 સેન્ટીમીટર હોય, સીડી બરાબર 3 સેન્ટીમીટર હોય અને બીસી બરાબર 5 સેન્ટીમીટર હોય તો પતંગ એબીસીડીની રચના કરો. બરાબર છે, જુઓ કેવો ચતુષ્કોણ કીધો છે, પતંગાકાર ચતુષ્કોણ રચવાનો છે. તો પતંગાકાર ચતુષ્કોણ રચવા માટે પહેલાં તો એની જે લાક્ષણિકતા હતી એ યાદ હોવી જોઈએ. શું હતા એના પોઈન્ટ હતા, એમાં કંઈક એવું હતું કે ભાઈ પતંગાકાર ચતુષ્કોણ હોય એની પાસ પાસેની બે બાજુઓ સરખી હોય. કઈ બાજુઓ સરખી હોય? પાસ પાસેની, એટલે કે આપણે જે પતંગનો આકાર બધાય જો ખબર જ હોય. બરાબર છે, પતંગનો આકાર આવી રીતે હોય તો એની આ જે ઉપરની બે બાજુ હોય એ કેવી હોય? સરખી હોય. અને નીચેની બે બાજુ એ હોય કેવી હોય? સરખી. એટલે આપણે અહીંયા જે એક વિકર્ણનું માપ આપેલું છે એ વિકર્ણ આપણે દોર્યો છે, પણ બાકીની જે બે જ બાજુઓના માપ આપેલા છે ને એ બે જ બાજુઓના માપ નથી, ચારે ચાર બાજુના માપ છે. શું કામ? કારણ કે અહીંથી આપણે સી ડી બાજુ આવી રીતના દોરીએ અથવા તો સી ડી આવી રીતના દોરીએ તો સી ડી અને એ ડી બંને કેવા થાય? સરખા. અને બી સીનું માપ આપેલું છે તો બી સી આવી રીતે દોરીએ અને એ બી આવી રીતના દોરીએ તો બી સી અને એ બી કેવા થાય? સરખા. કારણ કે અહીંયા જે બે બાજુ આવશે એ એકબીજા સાથે સરખી હશે અને અહીંયા જે બે બાજુ આવશે એ બંને બાજુ પણ એકબીજા સાથે સરખી હશે. પણ એના માટે આપણે સૌથી પહેલાં તો શું કરવું પડશે, અહીંથી ડાયરેક્ટ હું સી અને એનું 3 સેન્ટીમીટર માપ લઈને, આપણે સી ડી 3 સેન્ટીમીટરનો દોરવાનો છે. બરાબર છે, એટલે હું સીથી પોઈન્ટ લઈને ડાયરેક્ટ 3 સેન્ટીમીટરની ચાપ રચું અને એથી પોઈન્ટ લઈને ડાયરેક્ટ 3 સેન્ટીમીટરની ચાપ રચું તો એક ભૂલ થાય. શું થાય? તો કે ભાઈ અહીંયા 3 સેન્ટીમીટર આવી રીતના અને આવી રીતના આવ્યું છે અને પાછું ઉપરે હું 5 સેન્ટીમીટર એવી જ રીતના કરું છું તો કદાચ એવી ભૂલ થાય કે આ બંને ચાપ છે એ ત્રાસી આવે. બરાબર છે, જેથી કરીને આ બંને માપ તો 3 સેન્ટીમીટરનું થાય પણ અહીંથી જે હું 5 સેન્ટીમીટરને દોરીને અહીંથી માપું રચું તો એનો વિકર્ણ જે છે એ સરખો રચાય નહીં. બરાબર છે, એટલે કે વિકર્ણ જે બે સરખા ભાગ પાડવા જોઈએ એ બે સરખા ભાગ પાડે નહીં. તો એના માટે આપણે શું કરવું પડશે, તો કે સૌથી પહેલાં લંબ દ્વિભાજક રચવો પડશે. શું કામ? કારણ કે એ દ્વિભાજક જ્યાંથી મેં રચ્યો હશે એ દ્વિભાજકનો જે પોઈન્ટ આવશે એ પોઈન્ટ ઉપર મારે ડી બિંદુ મેળવવાનું થશે. તો દ્વિભાજક રચવા માટે તો આપણે ખબર જ છે, જે આખી રેખા હોય એનું કેટલું માપ લેવાનું? પોણું માપ, અડધા કરતાં વધારે. અડધા કરતાં માપ લઈ, અડધા કરતાં વધુ માપ લઈ સીને પોઈન્ટ ગણવાનો અને ઉપર અને નીચે ચાપ દોરવાની, પાછું એ જ માપથી એને પોઈન્ટ લેવાનો ઉપર અને નીચે ચાપ દોરવાની, બંને ચાપ એકબીજાને જ્યાં છેદી છે ત્યાંથી લાઈન દોરી નાખવાની. હવે આજે આપણી દ્વિભાજકવાળી લાઈન આવી ને, આ લાઈનની ઉપર આપણે ડી બિંદુ શોધવાનું થશે. બરાબર છે, આ લાઈન જે આવી એની ઉપર ડી બિંદુ શોધવાનું છે. તો હવે ડી બિંદુ શોધવા માટે ડીવાળું માપ આપણે રકમની અંદર કેટલું આપેલું છે? 3 સેન્ટીમીટર આપેલું છે. બરાબર છે, તો 3 સેન્ટીમીટર આપણે માપ લેવાનું થશે સ્કેલની મદદથી. પરિકરની ત્રિજ્યા લેવાની 3 સેન્ટીમીટરની, 3 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાઈ ગઈ. આપણે સી ડી માપ આપેલું છે એટલે સીને કેન્દ્ર ગણો અને જે આપણે લંબ દ્વિભાજક દોરેલો છે એની ઉપર જ 3 સેન્ટીમીટર માપની ત્રિજ્યા દોરવાની. જો ચાપમાં આટલો જ ફેરફાર આવશે એટલે આડાવડું ન થઈ જાય કે ચાપ ક્યાં છે. બરાબર છે, 3 સેન્ટીમીટરવાળી આ જે મોટી ચાપ છે ને એ છે. હવે એને પોઈન્ટ ગણવાનો, પાછો 3 સેન્ટીમીટર જ માપ લેવાનું. ફરીથી કહી દઉં છું કે એ ડીનું માપ આપણે 3 સેન્ટીમીટર શું કામ લીધું? કારણ કે પતંગાકાર ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુના માપ કેવા હોય? સરખા. એટલે આપણે રકમમાં સી ડીનું માપ 3 આપેલું છે તો એ ડીનું માપ પણ 3 થાય. બરાબર છે, હવે જુઓ આ જે બે મોટી ચાપ છે એ બે નવી ચાપ છે, તો બે નવી ચાપ જે છે એ અને આપણો લંબ દ્વિભાજક જે છે એ બંને જ્યાં છેદા છે 3 3 ભેગા ત્યાં શું નામ આપવાનું થશે? પોઈન્ટ ડી. સીને પોઈન્ટ રાખવાનો અને નવી ચાપ જ્યાં છેદી છે ત્યાં જોડી દેવાનું. આ બાજુથી એને પોઈન્ટ રાખવાનો અને નવી ચાપ જ્યાં છેદી છે ત્યાં જોડી દેવાનું, લખી નાખવાનું 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. હવે ઉપર તો આપણે 5 સેન્ટીમીટરનું દોરવાનું છે એટલે એ તો ડાયરેક્ટ જ થઈ જશે સી બી અને એ બી. બરાબર છે, કારણ કે એ બે પાછી પાસ પાસેની બાજુ થશે એટલે સીને પોઈન્ટ ગણવાનું. કેટલું સેન્ટીમીટરનું માપ લેવાનું કીધું છે રકમમાં? 5 સેન્ટીમીટરનું. એટલે સ્કેલની મદદથી પરિકરની ત્રિજ્યા લેવાની, કેટલી લેવાની? 5 સેન્ટીમીટરની. 5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની, સીને કેન્દ્ર ગણવાનું, ઉપરના ભાગમાં ચાપ રચવાની.
એને કેન્દ્ર લેવાનું, 5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની, ઉપરના ભાગમાં ચાપ રચવાની, બંને ચાપ જ્યાં છેદી છે ત્યાંથી સીધી લાઈન દોરી નાખવાની, એને જોડો અને સીને જોડો. શું નામ આપવાનું થશે? હવે અહીંયા બી આ થઈ ગયું 5 સેન્ટીમીટર અને આ બી થઈ ગયું 5 સેન્ટીમીટર. આ થઈ ગયું આપણો પતંગ આકાર ચતુષ્કોણ.